શું સેક્સ્યુઆલિટી એ દિવ્યતાના મૂળ સુધી લઈ જઈ શકે છે જો તમે તેને એ રીતે જોવા માંગો તો દરેક વસ્તુ દિવ્યતા સુધી લઈ જઈ શકે છે અસ્તિત્વમાં રહેલી દરેક વસ્તુ અસ્તિત્વનો દરેક પરમાણુ એ દિવ્યતાનો દ્વાર બની શકે છે જો તમે જાણતા હો કે દ્વાર કેવી રીતે ખોલી શકાય અને તે અર્થમાં હા સેક્સ્યુઆલિટી પણ દિવ્યતાનો દ્વાર બની શકે છે કોઈએ તેના વિશે વાત કરી હશે તેનું કારણ એ છે કે કારણ કે ઘણી બધી રીતે તે તમારા જીવનની ઉર્જાનો અમુક ભાગ તમારી સેક્સ્યુઆલિટી માટેનો હોય છે સિવાય કે તમે તેને રૂપાંતરિત કરી દો સ્વાભાવિક રીતે પ્રજનન ચાલુ રહે અને માનવજાતિ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા માટે તમારી ઊર્જાનો અમુક જથ્થો કુદરતી રીતે જ સેક્સ્યુઅલ પ્રક્રિયાને અપાયેલો છે અસ્તિત્વ ટકાવી રાખવાની દ્રષ્ટિએ પ્રજનન એ અસ્તિત્વ ટકાવી રાખવાનો એક મહત્વનો ભાગ છે કારણ કે અસ્તિત્વ એ માત્ર તમારા શરીર વિશે નથી અસ્તિત્વ એ આખી માનવ પ્રજાતિ માટે છે એટલે જ્યારે અસ્તિત્વ ટકાવી રાખવાની વૃત્તિ પ્રજાતિઓ વિશે હોય ત્યારે સ્વાભાવિક રીતે સેક્સ્યુઅલિટી માટે અમુક ઉર્જા હશે જ જ્યાં સુધી તમે જાગૃતતાથી તેને રૂપાંતરિત ન કરો સિસ્ટમમાં તે ચાલુ જ રહેશે તમે તેને નકારી નહીં શકો કદાચ અલગ અલગ લોકોમાં તે અલગ પ્રમાણમાં હશે બધામાં કદાચ એક સરખું ના હોય કેટલાક લોકોમાં તે બહુ મજબૂત હોઈ શકે છે કેટલાક લોકોમાં તે બસ પસાર થતો એક તબક્કો હોઈ શકે તો શું આપણે સેક્સ્યુઆલિટીનો દિવ્યતાના દ્વાર તરીકે ઉપયોગ કરી શકીએ છે હું સલાહ આપીશ કે તમે સેક્સ્યુઆલિટીને સેક્સ્યુઆલિટી તરીકે જ રહેવા દો તેને આધ્યાત્મિક પ્રક્રિયા બનાવવાનો પ્રયાસ કરવાને બદલે કારણ કે તેમાં ખૂબ જ શિસ્તની જરૂર છે જેની માટે તમે તૈયાર નથી હું કહીશ કે તમારા મને મોટાભાગના લગભગ તમે બધા જ તે પ્રકારના શિસ્ત માટે તૈયાર નથી જે જરૂરી છે જ્યાં અસ્તિત્વ ટકાવી રાખવાની કુદરતી વૃત્તિ સામેલ હોય છે તેના માટે જરૂરી જાગૃતિ લાવવા અને તે કુદરતી વૃત્તિ કે જે પ્રકારનો હેતુ પૂરો કરવાનો પ્રયાસ કરી રહી છે તેને પરમ સંભાવનામાં બદલવા માટે તે તમને લાગે છે તેના કરતાં ઘણું વધારે માગી લે છે હવે જો તમે તમારા શરીરના મૂળભૂત જીવવિજ્ઞાન વિશે દોષિત લાગણી નથી અનુભવતા તો તમે એક વ્યક્તિ તરીકે તમારા માટે જરૂરી હોય તે હદે તેને કરો તમારે સામાજિક ધોરણને માનવાની જરૂર જ નથી કે પછી તમારે પશુ પ્રજનનના તબેલા સાથે સ્પર્ધા કરવાની પણ જરૂર નથી તમારી આસપાસ હા એક વ્યક્તિ તરીકે તમારી જરૂરિયાત કેટલા પ્રમાણમાં છે પ્લીઝ તેને જુઓ આની માટે સામાજિક ધોરણો નક્કીને કરશો જો તમે આ રીતે ચાલશો અને સામાજિક ધોરણે શું થઈ રહ્યું છે તેમાં ન પડો તો તમે જોશો કે મોટાભાગના લોકોને ખરેખર બહુ ઓછી સેક્સ્યુઆલિટીની જરૂર હોય છે આસપાસમાં શું થઈ રહ્યું છે તેનાથી લોકો હેરાન છે કારણ કે તેમને લાગે છે કે જો તેઓ એવા નથી કે જેવા બીજા લોકો પોતે હોવાનો દાવો કરે છે તો કદાચ તેઓ સામાન્ય જીવન નથી જીવી રહ્યા આવા વિચારોને કારણે તેઓ એવી વસ્તુઓ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જે મૂળભૂત રીતે તેઓ છે જ નહીં જો તમે પોતાની કુદરતી પ્રક્રિયા પ્રમાણે જશો તો તમે જોશો કે મોટાભાગના લોકોને બહુ ઓછી જરૂર છે માત્ર થોડા જ લોકોને વધુ પડતી સેક્સ્યુઆલિટી જોઈતી હોય છે બાકીનામાં તે એટલી મજબૂત વસ્તુ નથી હોતી હોય છે પણ એટલી મજબૂત વસ્તુ નથી હોતી એકવાર એવું બન્યું એક બાણું વર્ષનો પુરુષ ડોક્ટર પાસે જાય છે ડૉક્ટર તેનો મેડિકલ ચેકઅપ કરે છે અને તે કહે છે કે તમારું બ્લડ પ્રેશર થોડું વધારે છે તો તરત જ આ બાણું વર્ષનો પુરુષ પૂછે છે શું આનો અર્થ એ છે કે મારે મારી સેક્સ લાઈફ છોડી દેવી પડશે ડોક્ટર તેને પૂછે છે કઈ તેના વિશે વિચારવાની કે તેની વાતો કરવાની દુનિયા તેના વિશે ખૂબ જ વિચારી રહી છે લોકો તેના વિશે ખૂબ વિચારે છે તે કુદરતી છે સેક્સ્યુઆલિટી એ તમારો એક નાનકડો ભાગ છે આ ભૌતિક શરીરમાં પણ સેક્સ્યુઆલિટી એ તમારા શરીરનો એક નાનો ભાગ છે કે નહીં તે કેમ આટલું મોટું બની ગયું છે માત્ર ખોટા વિચારોને કારણે સૌથી પહેલા તો તમે સ્ત્રી કે પુરુષના સરળ જીવવિજ્ઞાનને તે જેમ છે તે રીતે સ્વીકારી જ નથી તમે તેને કંઈક જુદું જ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તમે માનવ શરીરને તે જે રીતે છે તેમ જ જો જુઓ તો તેમાં બહુ વધારે સેક્સ્યુઆલિટી છે જ નહીં પણ હવે આ બધું લોકોના મગજમાં ઘૂસી ગયું છે કારણ કે સાચું અને ખોટું અપરાધ અને સજા અને એ બધું બકવાસ આ બધું બહુ મોટું થઈ ગયું છે જો તમે તેને પોતાના જીવનના એક ભાગ તરીકે જુઓ તો તે જીવનનો એક ખૂબ નાનો ભાગ છે પછી તમે દિવ્યતા સુધી પહોંચવા માટે સેક્સ્યુઅલિટીનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે નહીં વિચારો બીજી ઘણી બધી બાબતો ઘણી વધારે મહત્વની ભૂમિકા ભજવી રહી છે શું એવું નથી ભોજન ટોયલેટનો ઉપયોગ કરવો સેક્સ કરતાં વધારે જરૂરી છે શું એવું નથી તેના વિશે કેમ નથી વિચારતા શું હું ટોયલેટ જવાની પ્રક્રિયાનો ઉપયોગ પરમ જ્ઞાન મેળવવા માટે કરી શકું તે વધારે જરૂરી છે શું તે વધારે બંધનકારી નથી તે વધારે બંધનકારી નથી તો કેમ તમે એવું નહીં વિચાર્યું કે આનો ઉપયોગ પેશાબ કરવાને પરમના માર્ગ તરીકે કેવી રીતે વાત આવો વિચાર ક્યારેય નહીં આવ્યો બરાબર કારણ કે ક્યારેય કોઈ તમને કહ્યું જ નહીં કે તમને શરમ આવવી જોઈએ કે સાચું કે ખોટું તમારા ટોયલેટ પ્રોબ્લેમ વિશે આ એક વસ્તુને તેમણે એટલી મોટી બનાવી દીધી છે જેટલું વધારે બનાવ્યું તેટલો જ પ્રતિકાર અને સંઘર્ષ તમારા મગજમાં તે તમારા મગજમાં ભરાઈ ગયું છે તે જ સમસ્યા છે એટલે જો તમે મને પૂછો તો તે કરવાની ઘણી સરળ રીતો છે દિવ્યતાના માર્ગ તરીકે સેક્સ્યુઆલિટીનો ઉપયોગ કરવાનો પ્રયાસ શું કરવા કરવો તમે જાણો છો જ્યારે અમે ઈશામાં બિઝનેસ કરવાની શરૂઆત કરી હતી અમે વિચારતા હતા કે આને શું નામ આપવું લોકો ઘણા નામો લઈ આવ્યા પણ મેં કહ્યું ને આ બધું નહીં આપણે તેને ઈશા બિઝનેસ કહીશું તેઓએ કહ્યું આ બહુ ચોખ્ખે ચોખ્ખું છે મેં કહ્યું મારે ચોખ્ખે ચોખ્ખું જ જોઈએ છે કારણ કે જો તમે બીજું કંઈ કહેશો તો લોકોના મગજમાં વિભિન્ન વિચારો આવશે લોકોને લાગે છે કે ઈશા માત્ર સેવાકીય કાર્યો જ કરે છે અને જો તમે વેપાર કરો તો લોકો તમારી સાથે વેપાર કરવા આવશે અને ધર્મની આશા રાખશે એટલે નામમાં જ મારે સ્પષ્ટ જોઈતું હતું કે ઈશા બિઝનેસ અમે વેપાર કરી રહ્યા છે તેના વિશે કોઈ શંકા ન રાખશો અને અમને તેના વિશે કોઈ સંકોચ પણ નથી તો તમારી સાથે પણ એવું જ છે તમે તમારી આધ્યાત્મિકતાને અને સેક્સ્યુઆલિટીને અલગ રાખો તે જોડાયેલા નથી શું હું તેને જોડી શકું છું હા તમે દરેક વસ્તુની આધ્યાત્મિકતા સાથે જોડી શકો છો શક્ય છે હું ના નથી કહેતો પણ અઘરો રસ્તો શું કામ પસંદ કરવો એવો રસ્તો શું કરવા પસંદ કરવો જ્યાં બહુ વિવશતા હોય અને પછી તેને જાગૃત બનાવવાનો પ્રયાસ કરવો તેના કરતાં જાગૃત બનવાના સરળ રસ્તાઓ છે